चलो धोरण सात चैप्टर नंबर 11 अंदर छेले आपणे पेज नंबर 16 ऊपर उत्सर्जन अने पेशीनी व्याख्या करी थी। त्यार पछी जोईए तो पेज नंबर लीथानी अंदर 17 ऊपर प्रश्न 7 आपेलो छे के नीचेना प्रश्नोना टूंकमां उत्तर लखो। प्रत्येकना बे गुण बराबर एमां पेलो प्रश्न, રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો। એમાં એના ઘટકોની અંદર પેલો ઘટક શું છે તો કે રુધિર રસ, રુધિર રસની અંદર લખવાનું છે તો કે તે એટલે કે રુધિર રસ, રુધિર રસ પોષક દ્રવ્યોનું શું કરે છે વહન। રુધિરનો પેલો ઘટક આપેલો છે રુધિર રસ, એ રુધિર રસ કાર્ય શું કરે છે તો કે તે પોષકના દ્રવ્યોનું વહન કરે છે। બીજું રક્તકણ શું તો કે તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે। રક્તકણનું કાર્ય શું છે, શરીરના બધા કોષોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચાડવાનું કાર્ય કરે છે। ત્યાર પછી શ્વેતકણ તો કે તે રોગો સામે રક્ષણ આપે છે। અને ચોથું ત્રાકકણ તો કે તે રુધિર ગંઠાઈ જવામાં મદદ કરે છે। ગંઠાઈ જવું એટલે શું તો કે કોઈ પણ જગ્યાએ આપણે ઘા વાગે તો એમાંથી જ્યારે રુધિર નીકળે છે તો એ અમુક ટાઈમ પછી રુધિર ત્યાં ગંઠાઈ જાય છે અથવા જામી જાય છે, મતલબ કે રુધિરને બહાર નીકળતું અટકાવે છે। પહેલેથી રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ આ ચાર એના શું થયા ઘટકો। એમાં પહેલો ઘટક છે રુધિર રસ, તે પોષક દ્રવ્યોનું વહન કરે છે। રક્તકણ તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે। શ્વેતકણ તો કે તે રોગો સામે રક્ષણ આપે છે। અને ચોથું ત્રાકકણ તે રુધિર ગંઠાઈ જવામાં મદદરૂપ થાય છે। બરાબર ત્યાર પછી રુધિરના કાર્યો જણાવો, શું કીધું છે તો કે તે પોષક દ્રવ્યો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે। રુધિરના કાર્યો એનું કામ શું છે શરીરની અંદર તો કે તે પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે। તે રોગો સામે રક્ષણ આપે છે, શા માટે તો કે શરીરની અંદર રુધિરનું કાર્ય શું તો કે રુધિર જે છે એની અંદર શ્વેતકણ હોય છે અને શ્વેતકણ જે છે એ શું કરે છે રોગો સામે રક્ષણ આપે છે। ઉમાં છે એ જ જવાબ લખવાનો પણ એના ઘટકોનો ઉલ્લેખ કરવાનો નથી। તે રુધિર ગંઠાઈ જવામાં મદદરૂપ થાય છે, હજી એક લખો જ લખી શકાય શું તો કે તે શરીરના પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડે છે। બરાબર પછી આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન આપે છે આપણે, રુધિરના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો। એમાં પહેલું ત્રણ પ્રકાર છે, રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો। એમાં ત્રણ પ્રકાર છે, ધમની, શિરા અને કેશિકા। એમાં પહેલું આપેલું છે ધમની, તે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ અંગો તરફ પહોંચાડે છે। શું કીધું છે, ધમની અને શિરાનો તફાવત એ આવતો આપણે, પણ એની પહેલાં જોઈએ તો ધમનીનું કામ શું તો કે ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત, ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ, આ શુદ્ધ રુધિર મેળવશે અને શરીરના વિવિધ અંગો તરફ પહોંચાડે છે। જ્યારે શિરા તો શિરાનું એનાથી ઉલટું શું તો કે શરીરના વિવિધ ભાગોમાંથી કેવું ઓક્સિજનયુક્ત નહીં તો કે કેવું તો કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર મેળવી હૃદય તરફ વહન પામે છે। એટલે ધમનીનું કામ શું છે તો કે જે શુદ્ધ રુધિર થઈ ગયું છે હૃદયમાંથી એ મેળવશે અને ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોને આપશે, જે શરીરના વિવિધ ભાગોમાં જાય છે એ હવે અશુદ્ધ રુધિર થઈ ગયું છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર થઈ ગયું છે એ રુધિર શિરા મેળવશે અને પાછું કેને આપે છે તો કે તે પાછું હૃદયને આપે છે। ત્યાર પછી ત્રીજું કેશિકા, ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે જેને કેશિકા કહે છે, તે
ઓક્સિજન અને પોષક દ્રવ્યો કોષોને આપી ફરી જોડાણ પામી શિરાઓ બનાવે છે. આ વાત થઈ પ્રશ્ન નંબર 3ની. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 4. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો. તેમાં શું લખશું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોણ જરૂરી છે? ત્રણ વસ્તુ, ખોરાક, પાણી અને ઓક્સિજન. આ વાત વનસ્પતિની થઈ. કદાચ સજીવ માટે હોય તો કઈ વસ્તુ જ આવે? તો કે આ જ, ખોરાક, પાણી અને ઓક્સિજન. તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂરિયાત છે, જે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું પણ જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા કચરાને જે જગ્યાએ નિકાલ કરવાનો હોય તે જગ્યાએ પહોંચાડવા પણ જરૂરી છે. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર